विद्यार्थी मित्रों, हूँ हर्षल पटेल, अश्वमेघ परिवार, किल्ला पारडी। आ ऑनलाइन क्लासीस में आपनो हार्दिक स्वागत छे। अत्यारे आपणे गणित के अंदर श्रेणी चैप्टर भणी रह्या छीए, तो एनी अंदर टॉपिक में आपणे आगळ वधीशुं व्यस्त श्रेणी। टॉपिक बहु मस्त अने समझवा लायक छे, सरळ पण छे। व्यस्त श्रेणी एम कक्षा धरावतो कोई चौरस श्रेणी के ने अनुरूप एटली ज कक्षा वाळो बीजो कोई चौरस श्रेणी बी एवो मळे के जेथी ए बी बराबर बी ए बराबर आई थाय। तो आ श्रेणी बी ने श्रेणी ए नो व्यस्त श्रेणी कहे छे। मित्रों, आपणे संख्याओं में तो भणी ज गया के 2 * 1 / 2 करशो तो 1 पड़शे के नहीं, तो 2 અને 1/2 તો 1/2 ને હું આમ લખી શકું મિત્રો, તો આ બંને એકબીજાના વ્યસ્ત થયા કે નહીં। એ જ પ્રકારે a અને b એક પ્રકારના વ્યસ્ત એકબીજાના વ્યસ્ત હોય તો b ને સંકેતમાં a ઇન્વર્સ વડે દર્શાવો। તો યાદ રાખીશું વ્યસ્ત a નો વ્યસ્ત શ્રેણીનો સંકેત a ઇન્વર્સ વડે दर्शावा छे। व्यस्त श्रेणी माटे प्रमेय नंबर 3 ध्यान राखवानी बाबत छे। जो कोई चौरस श्रेणी नो व्यस्त श्रेणी अस्तित्व धरावे तो याद राखीशुं व्यस्त श्रेणी हमेशा अनन्य होय। अर्थात ए नो व्यस्त ए इनवर्स एक जो ए सिवाय વધારે કોઈ એના વ્યસ્તનું અસ્તિત્વ નથી। પ્રમેય નંબર 3 ની વાત કરી। પ્રમેય નંબર 4 આપણે બંને પ્રમેયની હાલ આપણે સાબિતી જોવાની નથી, સ્ટેટમેન્ટ આપણે યાદ રાખીશું। જો a અને b વ્યસ્ત શ્રેણીકો હોય એટલે આ બંને નું વ્યસ્ત અસ્તિત્વ ધરાવે છે તો a b इनवर्स इज इक्वल टू b इनवर्स इनटू a इनवर्स b इनवर्स इनटू a इनवर्स। आ परिणाम पर खूब अगत्यनु एमसीक्यू માટે પણ વિશેષ છે, ધ્યાન રાખજો। હવે આપણે જે આ આગળના વિડિયો કે આ ટોપિક ભણ્યા છે એને અનુસંધાને ઉદાહરણ નંબર 23 આપણે ભણીશું। ઉદાહરણ નંબર 23 श्रेणिको मां एलिमेंट्री ऑपरेशन द्वारा व्यस्त श्रेणी शोध। श्रेणी a इज इक्वल टू 1 - 2 - 1 है, तो आनो व्यस्त आपणे शोधवो छे। आना बे स्टेप आपणे याद राखवाना छे। प्रथम कोई पण श्रेणी हाँ कोई पण श्रेणी बराबर एकम श्रेणी इनटू श्रेणी को तो जाणीए छे आपणे। आमांथी आगळ वधीने आपणे आवुं साबित करीशुं i इज इक्वल टू a इनवर्स इनटू a। बे व्यस्त श्रेणीकोनो गुणाकार एकम श्रेणी थाय पण शक्य वात छे। साबितीमां आपणे आगळ वधता वधता शुं जोवानुं छे भाई, તો ડાબી બાજુ શ્રેણી a ના સ્થાને એકમ શ્રેણી આપણે ગોઠવવાનું છે, તો જમણી બાજુ i ના સ્થાને જે પણ ગોઠવાશે એ આપેલા શ્રેણીનો વ્યસ્ત શ્રેણી હશે। શ્રેણી a બરાબર 1 - 2 - 1 એકમ શ્રેણી 1 - 0 - 0 - 1 * a। અહીંયા શું લાવવું છે તો એકમ શ્રેણી 1 - 0 - 1 * a। હવે ધ્યાન દેજો મિત્રો, પહેલી વાત એ છે મારે ડાબી બાજુ
प्रथम स्तंभ में 1 0 लावा छे। अपनी पास प्रथम एक तो छे सरल छे। हवे मारे अहीं એટલે કે આ સ્થાન પર 0 જોઈએ છે તો 0 કેવી રીતે લાવી શકીશ? અહીંયા મોટે ભાગે આપણે હાર્દિક પ્રક્રિયાઓ કરવાની છે કે હાર સંક્ષેપણ એસ્ટરોન પદ્ધતિ તરીકે પણ આ પદ્ધતિ ઓળખાય છે। હાર સંક્ષેપણ એસ્ટરોન પદ્ધતિ તો આની અંદર પ્રથમ જે હાર છે જો બે માં એનો વિરોધી આવશે તેનું સત્યાનાશ થઈ જાય। આપણે જાણે છે કે બે વિરોધી ભેગા થાય तो બેનો વિરોધી કોણ તો માઈનસ 2 ક્યારે આવશે? 1 ને માઈનસ 2 વડે ગુણીને આમાં ઉમેરીશું તો માઈનસ 2 આવશે કે નહીં? એ આમાં ઉમેરાશે એટલે કે 0 થશે। પ્રથમ હારના દરેક સભ્યોને માઈનસ 2 વડે ગુણી બીજી હારમાં ઉમેરવાની આપણે ક્રિયા લઈશું। આ ક્રિયા લેતા ધ્યાનથી જોઈએ આપણને શું મળશે? 1 2 મે આને માઈનસ 2 વડે ગુણ્યામાં ઉમેર્યા છે એટલે 0 મળશે મિત્રો। હવે જો આને માઈનસ 2 વડે ગુણો તો કેટલા થાય? માઈનસ 4 થશે। એ માઈનસ 4 આની અંદર ઉમેરશો તો માઈનસ 4 માઈનસ 1 માઈનસ 5 થશે 1 0 એમ જ રહેશે 1 2 1। આને તમારા માઈનસ 2 વડે આમાં ઉમેરીશું તો માઈનસ 2 થશે। હવે 0 ની તો ગમે તેટલા વડે ગુણો 0 જ રહેશે એને 1 માં ઉમેરો તો 1 જ પછી। હવે મને આ સ્થાને 0 જોઈએ છે ભાઈ जीरो ने कोई पण वडे ગુણીએ 0 મળશે। અહીંયા આપણે મળશે 1 1 0। અહીંયા મળશે આપણે 2/5। અહીંયા જો -1/5 વડે ગુણો તો -1/5 a। હવે મિત્રો આપણે આ સ્થાને 0 જોઈએ છે તો આની જેમ જ બે નો વિરોધી આવશે તો 0 થશે। તો હાર બીજી જે છે મિત્રો, હાર બીજી ને -2 વડે ગુણી હાર પહેલી માં આપણે ઉમેરવાની ક્રિયા લઈશું। તો આ બધી ક્રિયા પ્રથમ હારમાં આપણે કરવાની છે તો ધ્યાનથી જોજો પ્રથમ હારમાં શું મળશે તે આપણને 1 0। અહીંયા 1 જ છે, આને આપણે -2 વડે ગુણો તો -2 થશે, એને 2 માં ઉમેરશો તો આ સ્થાન ઉપર આપણને 0 મળશે। અહીંયા મળશે આપણને 2/5 -1/5 a। હવે આ પદને આપણે -2 વડે ગુણો તો 2 ગુણ્યા 2 એટલે -4/5 થાય, એને 1 માં ઉમેરો તો +1 થશે। 5 લસા આવશે, 5 × 5 5 × 4 4, સમજી ગયા મિત્રો? તો અહીંયા મળશે આપણને 1/5, આને -2 વડે ગુણશો તો આ 2/5 થશે, એને 0 માં ઉમેરશો તો એ વેલ્યુ આવશે 2/5। તો અંતમાં અહીંયા મળશે આપણને 1/5 2/5 2/5 -1/5 a। મિત્રો સમજાય છે તમને? અર્થાત આપણે કહી શકીશું આ આપેલા શ્રેણીનો વ્યસ્ત શ્રેણી a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/5 2/5 2/5 -1/5 આ આપણું પરિણામ છે। બોલો ખ્યાલ આવી જશે બધા મિત્રોને? ખ્યાલ આવ્યો? ન ખ્યાલ આવ્યો તો આ વિડિયો ફરી જોવાનો, બરાબર ફરી જોવાનો। ન ખ્યાલ આવ્યો બનશે જ નહીં, કોઈ પણ કાર્ય મિત્રો અશક્ય છે જ નહીં, આવું આપણને અશ્વમેધ પરિવાર શીખવાડે છે। ધન્યવાદ।